પ્રાચીન કાળમાં શિલ્પદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ. તેમને એક વાતનું દુઃખ હતું, તેમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું, તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા. એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા. એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી. એટલામાં તેની એક દાસી ત્યાં આવી. આ દાસી સુરાણીનું પણ કામ કરતી હતી, એટલે ગામમાં કોઈની પણ સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા. દાસી ઘણી સમજુ હતી. એ રાણીના મનોભાવ તરત જ સમજી ગઈ. તેણે રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝા મેળું હંમેશને માટે દૂર થઈ જશે. રાણીએ કહ્યું, જલ્દી બતાવો મને. દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક નામણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો. બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં, કોઈને કઈ કાનો કાન ખબર નહીં પડે. બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી. જોતામાં 6 મહિના વીતી ગયા. એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપરતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ગસગસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશ ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવતિકા વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું. શિલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ. થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં તેણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી 6ઠ્ઠા દિવસે મરણ પામ્યા. આજે વણિકના ઘરે 7મા પુત્રની 6ઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા શિલચંદનું રક્ષણ કરતા બાળના પાસે ઉભા હતા. મદરા થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા, એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે 6ઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ, આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષ લખજો. છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લગીને ચાલતા હતા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો અને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે. શિવસેન બીજા દિવસે જવા તૈયાર થયો. ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિવસેને હા પાડી. ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો.
પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા. આ જોઈ શિલસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતો એનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધું. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામમાં આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષ પહેલા વાણિયાના ઘરે આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો. 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં તમે આ રાજકુવરનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શિલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય એમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુવરની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં રીતે થવા દઉં, ભલે કઈ વિધાતા જતા રહ્યા. આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતાં જ માણિયાએ જોયું તો એનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં તમે કયું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી તો નથી ગયું ને. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણીને માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા. એ બદલે બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોઢામાં પડી. આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનિતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલ જોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે મા જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો.